આપણી ભાષાનો યાદગાર મહોત્સવ આઝાદીના અમૃત વર્ષમાં ગુજરાતમાંથી પસંદગી થઈ અને ઓળખાણના એ મેરુ મણકા છે એવા સાબુદ્દીન રાઠોડને મંચ ઉપર આવકારીએ અને એમનું સમગ્ર ગુજરાત વતી સૌથી પહેલા સન્માન કરીશું અને પછી સાહેબને સાંભળીશું ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીરે ખાલી બંદૂકથી બે જણા બીરે જેના હાથમાં એ બીવે હામે બીવે પીવે તમે એમ વિચારો છો ને કે હવે આ શું બોલશે છે હું એ વિચારું છું આમ તો હું તેર વરા શિક્ષક રહ્યો પચીસ વડા આચાર્ય હતો એટલે અમારો પીરિયડ પાંત્રીસ મિનિટનો હોય પણ અહીં મેં કહી દીધું છે અને મને એ સમય આપી દેવામાં આવ્યો છે અને હવે એમ થયું કે આ બધાએ પ્રેમની વાતો કરે તો પછી આપણે શું ગુનો કર્યો મને એવો અનુભવ નહીં પણ મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો પડ્યો તો ખરો પણ હું તે કાંઠ પડ્યો અને આ વીર્યોના વર્ણન આવે છે ને બઢી હોય દાઢીને બિખરે હોય બાલને માઈલે કપડે ને જીગર મેં દર્દ દિલ મેં ઠેસ ને આવી એની સ્થિતિ થઈ ગઈ આમ બારીમાં બેઠો રે દેવદાસ ગોડે અને આખું ઘર એને સમજાવી સમજાવીને થાક્યું પછી મને કીધું કે ભાઈ તું હવે સમજાવ એટલે હું એને સમજાવવા ગયો એ બારીમાં બેઠો બેઠો હૈયાને ઠપકો દેતો હતો કે કાદવના કે તો નિર્વિણ નોખા થયા પણ ફટ રે ફટ સાજણ જાતા સાજા રહ્યા હું એને સામે જઈને ઊભો રહ્યો તો મને જોઈને કે આય સમા જરા હટકે જલ મેરી મજાર છે મેં ખુદ જલ રહા હું દિલે બેકરાર છે એટલે હું તો જોઈ જ રહ્યો એની સામે वरीप ही बोलो कि मैं सोया था चैन से ओढ़े कफन मज़ार में यहाँ भी सताने आ गए किसने पता बता दिया मैं कह दिला मने आ गरना सरनामा खबर नहीं पछी रोवा मिलियो मैं कि तू आटलो ब तो रोवे शू काम तो देख कर मुझे कहता है सारा जहाँ रात दिन रोते रहते हो क्यों मेहरबा दिल सुलगता रहा फिर भी मैं चुप रहा आँखें सब कुछ बता दे तो मैं क्या करूँ એટલે મને તો મૂંઝવણનો પાર નો રહ્યો બધો કાંઈક બોલીને આ દોડ શેર વરગાડે પણ મેં કીધું તું આટલો બધો દુઃખી સુકામ થઈ ગયો તો કે ગમકી વીજળી ગીરી જલ ગયા હ્યાં હમ સફર છૂટ ગયા લૂંટ ગયા કારવા જિંદગી કી મજે આ તમન્ના નહીં મોત ભીગર ના આવે તો મેં ક્યાં કરું પણ પછી તો એક પ્રશ્ન એણે મને પૂછ્યો મને કે કાકા આકાશમાં આટલા બધા સિતારાઓ કેમ છે એની તમને ખબર છે મેં કીધું ના આપણે કુટુંબમાં લેણીયાટ કેટલા એ મને ખબર છે મને કે કોઈ વિરાટ સ્વપ્નના ટુકડા થયા હશે મેં કીધું હશે તારી નજર પડી ગઈ છે તને વધુ ખબર પડે પણ પછી જે બોલ્યો ને એ તો મેં યાદ રાખી લીધું મને કે કાકા મારા અરમાનોની લાશ પર જ્યારે નિરાશાના કફન ઓઢાડાઈ રહ્યા છે ત્યારે ઝંઝા વાતો કેમ નથી જાગતા આંધીઓ કેમ નથી ઊઠતી આ સિતારાઓ ભાલાની નોક કેમ બની જતા અને ફૂલો અંગારા કેમ નથી બની જતા મારા હૃદયના ટુકડી ટુકડા થયા છે ત્યારે ધરતીકમ કેમ નથી થતો કાકા ધરતીકમ કેમ નથી થતો મેં કીધું ધરતીકમ કે કહે પ્રમાણે ન થાય ભૂગોળમાં કારણ એ પ્રમાણે થાય અને આ ધરતીને આ રોજનો જીવ અમારા ગામમાં છે ને સામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો અને બદલો ધોબીનો ગધેડો માંડો પીડ્યો બેયની વાત કરી દઉં ત્યાં ધોબી ગધેડાને લઈને વેટરનરી ડૉક્ટર પાસે ગયા એ ડૉક્ટરે વળી ગધેડો તપાસે ને કે આને શરદી થઈ ગઈ છે મોલાયમ તબિયતના હોય તો થઈ જાય એવું તો નથી એટલે ડોક્ટરે કાચની નળી આપી બે ગોળી આપી ગધેડાના ગળામાં પેલી નળી મૂકજો પછી બે ગોળી મૂકજો ને પછી જોરથી ફૂંક મારી દેજો બીજે દી ધોબી ડૉક્ટર પાસે આવ્યો ડૉક્ટર કે આમ ખંજોર્યા કરે આખા શરીરે ડૉક્ટર કે શું થયો તો કે ગધડે પેલી ફૂંક મારી ગોળીઓ તો હું ગળી ગયો ડૉક્ટર કે કોઈ ફેર નથી પડતો અને આ શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો ને ગામમાં સીમમાં ગોચ્યો પછી અદે પારની પીપળ માથે ચડીને બેઠ એ જોવા માંડ્યો દૂર દૂરથી દેખાય ને એમાં આ પ્રેમ પ્રેમની આ ઉત્કટ અવસ્થામાં પ્રેમ તો સ્ત્રીઓ કરે છે પુરુષો તો વાતો કરે પ્રેમની રાત દિવસનો રસ્તો વાલમ નૈતર ખૂટશે કેમ તમે કરજો પ્રેમની વાતો અમે કરશું પ્રેમ અને સત્ય પ્રેમ અને કરુણા ત્રણેયને ને જ વાક્યમાં કહેવું હોય તો ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ સત્ય એટલે જે છે તે જોવું લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ કરુણા એટલે બધાને માટે લાગણી આ એક પ્રેમી યુગલ આવ્યું આ વર્ણનો બધા થયા ને એવી અવસ્થામાં અને યુવતીને જોઈને યુવકે શરૂ કર્યું કે પ્રિય અમાસના અંધકારનું કાદળ બનાવી તારી આંખોમાં આંજી દઉં ઉષાની લાલીમાનું સુંદર બનાવી તારી માંગમાં ભરી દઉં આકાશમાંથી શુક્ર તારિકા તોડી તારા વાલમાં ચોંટાડી દઉં મેં મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં પ્રિય પ્રિય તારી આંખોમાં મને આખું જગત દેખાય તો શામજી કુંભાર ઉપરથી કે મારો ગધડો ક્યાંય દેખાય છે થાનગઢ મારું ગામ છે ને આ મારા ગામમાંથી એટલા પાત્રો મળ્યા છે કે હજી ગામ તપાસ નથી કરવી પડ્યું મારો મિત્ર મથુર છે ભણતો ત્રીજી ચોપડી નાપાસ્યો બોલો પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે પાછો તપાસ કરે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું છું દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે બે જણાનું કામ હોવું જોઈએ એક જણો આટલી ભૂલો ન કરી શકે અને આ મથુરને જેવા મહેમાન આવ્યા ને તો મને પૂછ્યું કે આ મુતિયામાં કઈ લાયકાત છે મેં કીધું ઉમર લાયક છે પછી મથુરના લગ્ન થયા હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને બસો રૂપિયા માગે મેં કહ્યું હોય નહીં તો કે હા સવાર પડ્યો નથી લાવો બસો રૂપિયા રોજ માંગે તો કે હા મેં કીધું પણ રોજ બસો રૂપિયાનું કરે શું તો કે હું આપું તો ખબર પડે અને મઠોરને આવા કોઈક ફંક્શનમાં આવવું હોય ને તો એની પત્નીને પાછો પૂછે કે સાંભળ્યું કયું પાટલોન પહેરીને જવું મારો તો મિત્ર છે એટલે મેં કહ્યું તારે ત્રણ જ પાટલું છે એમાં એક ત્યાં પહેર્યું હોય એક ધોવામાં હોય એક જ એ વધે તું પહેરીને હાલતો થતો હતો મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ માણા કેક નો કે હવના વ્યવહાર આમ માલે અને આ સ્ટેજ શોને ત્રેપન વરસ પૂરા થયા આ ચોપનમું વર્ષ અને મને પંચ્યાસી પૂરા થયા આ સરિતાબેનને હું ને અમે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આઠમી નવેમ્બર બે હજાર એકવીસ પહેલાં અમારું સન્માન થયું પછી અમે ફોટો સેશન કર્યો પછી ચા પાણી નાસ્તા માટે સરિતાબેન અમે હતા ને પહેલાં અમિત શાહ સાહેબ આવ્યો પછી મોદી સાહેબ પોતે આવ્યો આમ તો સીએમ હતા તે આઠેક વાર મારે મળવાનું થયું હતું મારી અરે હાથ મેળવ્યો કે શાહબુદીનભાઈ કેમ છો નક્કી સાહેબ બહુ ધ્યાન રાખ્યું તો ચોરાશી થયા પણ એમણે જે ટકોર કરી મને કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું એટલે વાત એ આમ હતી કે તમારે તો તમારું કામ કરીએ આવું એમ એટલે હું ને અમે બે જણા બેઠા હતા એમાં એક જણો આવ્યો અને અમને બે ને જોઈને કે તમે બે હાલ્યા બહુ એને સ્ટેજ છો ને પચાવરા થઈ ગયા ત્યાં સુધી તો વાંધો નહીં પાછો કે હજી આ ના કરો છો તો પણ આ ઉંમરે બીજું શું કરું ભાઈ એમ હોળી પાછો થોડીક વાર રહીને કે હજી જીવો છો એટલે પણ અમે જીવીએ તને શું વાંધો છે એમ પણ અનુભવ થાય આવા ચોકી સોરઠમાં અમે મહેમાન છીએ ને ઘરધણીને વીસ ભેંસો હતી તાણી ભરીને દૂધ મને કે મહેમાન ત્રણ ચાર તાણી દૂધ પી જાઓ અરે ન પીવાય મહેમાન અવળા થઈ જાય કીધું અરે કે ને ભલામણ અમે એમ માનશું કે ભેંસને પાડો રાવી ગયો આવા અનુભવ તો થાય છે પણ વાત એવું કરતો હતો કે પાત્રો ગામમાંથી જ મળ્યા અને પણ વર્ષ પહેલાં એક ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખીને આમ સહકુટુંબ મારે બહેન માણી કે એવું વિશુદ્ધ હાસ્ય સર્જવું અને એને રજૂ કરવું એમ અને એમાં મોટામાં મોટી અસર હોય તો મહાત્મા ગાંધીજીની હતી ગાંધીજીની બે વાત મેં યાદ રાખી ગાંધીજી એમ કહેતા કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી અને બીજી વાત ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે ગંભીરતામાં હાસ્ય આવે સુરતમાં હમણાં પ્રોગ્રામ હતો મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને તેડી તબલાની જોડ તણાતી તે ભજન મંડળીવાળા બે સભ્યો જોઈ ગયા એ કે આપણે જરૂર છે તબલાની અને આ જોડ આમનામ જાય છે જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે પૂરમાં ગાયબકા બોલું પણ તબલાની જોડ પકડીને ખેંચીને તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા કેળે બાંધેલા હાલતા હાલતા વગાડતા જાય ને સંતના હામૈયામાં ગયા હોય ને નંદલાલ નૈરે આવું ને ઘરે કામ છે ત્યાં ઘરના બદલે ટાપીમાં ઉપડ્યો પછી તો જોવાની મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય મારા મિત્ર એક સિતાર શીખે છે હવાના પોરમાં નહીં ધોઈને સફેદ વસ્ત્રો ધારણ કરી નટરાજની પ્રતિમા અમે બે સિતાર વગાડે એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે બોલે એવો ધીરજથી પાછો વગાડે ટીન 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 એની પત્ની કે શું ટીન ટીન કરો છો સિતાર વગાડતા હોય ને જોયા કેટલા તાર વગાડે આમ જણ બોલાવે બોલાય બોલો બધા ફાંફા મારે છે ને મને જડી ગયો પણ જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તનકે તંબુ રે મેં સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ એટલે આ પત્રકારો મને પૂછે છો કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ તે તમારી જાતિ કઈ એટલે હું કહું નર જાતિ પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લીયા ભગવાન કો જમી આસમાં કો બી બાટા મટ બાટો ઇન્સાન કો તો હિન્દી હે હમ વતન હૈ હિંદોસ્વતા હમારા આટલી વાત પૂરતી છે ભાઈ તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકશો મેં કીધું ના હું ન કહી શકું હું સહનશીલ છું એવી તમે જરાક નોંધ કરજો વળી એક પત્રકાર મને કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો મેં કીધું ના એ મને મદદ કરે છે અમુક વાત સમજાય તો જ મજા છે અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતા એક ભાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે ઓલો સેક્રેટરી કે સાહેબ આ કરકશા છે કોણ એટલે લિંકન કે મારા પત્ની છે મેરી ટોડ લિંકન ઓલો મુંજાઈ ગયો સેક્રેટરી કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ લિંકન કે નહીં 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 ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માંગો અને હેનરી ફોર્ડ એને એક પત્રકારે પૂછ્યું કે આપનો કારણ કે ફોર્ડ કંપની એટલે દુનિયાની ખ્યાતના મોટર કંપ બનાવનારી કંપની અને આ કરોડપતિ ઉદ્યોગપતિ તમે બિઝનેસમાંય સફળ થયા અને તમારું દાંપત્ય જીવનય સફળ આ બે બાબતને એક વાક્યમાં વણીને કહી શકશો ફોર્ડ કે હા એક જ મોડલને વળગી લેવું અને આ મર્યાદાનો સ્તર ઊંચો રાખી હાસ્ય સર્જું એને યાર બીજી વાત એ કે જીવતરની વાતો એમાં વણી લેવી અને ત્રીજી વાત એ કે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવો એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા શું કરવું મેં કીધું જેના ઓછીના લીધા એને દઈ દો હારામાં સારું કામ આ છે અને શાંતિથી વિચારો તો એ વાત સાચી છે પીપા પાપન કેજીયે પુણ્ય સો બાર જો કિસીસે ના દિયા સો બાર પૂરું છું ભાઈ હા તો આ તો ક્યારના ક્યારના ઈશારા કરે છે પણ મારું ધ્યાન જ નહીં આની કોણ એટલે એક મિનિટની વાત કરી લીધો એમ એક વાર છે ને મને એક સંસ્થાએ પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું હું એટલો બધો ખુશ થઈ ગયો અને કન્ફર્મેશન લેટર મોકલી દીધો એ લોકોનો વિચાર બદલે પહેલાં પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી પાગલખાનાનો સમારંભ તો એ મને શું કે પાગલખાનું તો પાગલખાનું આમ ધીરે ધીરે જીવનમાં આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એટલે હું તો તૈયાર થઈને ગયો મને એમ કે આઠ દસ જણા તો હામાં આવશે મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કરીને આપણને લઈ જાય છે કોઈ હતું જ નહીં બોલો મેં એની ઓફિસ ગોતી એમાં બે જણા બેઠા હતા મેં કીધું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે ત્યાં બેઠો તો મને કહે છે આનો સમારંભ મગર તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો મેં એને પત્ર દેખાડ્યો એટલે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ એમ પછી એક જણો જઈને સેક્રેટરીને ગોતી આવ્યો કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે પછી સેક્રેટરી આવ્યા કે શે છે ગોઠવો ગોઠવો ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો કર્યું કમઠાણ ભેગું અને પાગલખાનાના સમારંભમાં કોણ આવે પાગલોને બે હર્યા હામે એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હરી ગયેલા એ અતિથિ વિશેષ હું પ્રમુખ અને સમારંભ થયો શરૂ ભયો સેક્રેટરીએ સંસ્થાનો અહેવાલ આપ્યો પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એણે ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટો મોટોવટ વૃક્ષ બને આખા ગામને એની છાયામાં સમાવી લ્યો મને નવાઈ લાગે કે આની સંખ્યા વધારીને શું કરશે એમ મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહ્યું તો કે પાગલને મુક્તિપત્ર આપવાનું છે એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે એટલે એને મુક્તિપત્ર મને આપ્યું મેં અસ્તુ મોઢું રાખીને પાગલને આપ્યું હમણાં અંકિતભાઈએ સાલ ઉડાડીને એમ પણ હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન જ નહોતો પણ મને એવી મૂર્ખ એવું મેં એવડી પાગલને પૂછ્યું મેં કીધું આ બીજું બધું ઠીક તમને પાગલ પણ છે ને હતું તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતું મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઉં એટલે હું બોલ્યા જાઉં તો તમે તો હા બીજા કરો પણ લાઉડ છે એમ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો જીવનમાં ખબર હોય ને તો દુઃખ ન હોય જીવનમાં ક્યાં અટકી જાઉં એટલી ખબર હોય ને જીવનમાં દુઃખ ન હોય એટલે હું સમજીને અટકી જાઉં છું બડે ગોર છે સુન રહ જમાના હમીશો ગયે દાસતા કહેતા કહેતા આભાર ધન્યવાદ મને સાંભળવા માટે સાહિત્ય સંગીત અને જીવનને પામવા માણવા અને મમળાવવા માટે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને માતૃભાષાને